न करे नारायण ने कंईक बगड़ी जाए ने तो आपणे मोमांथी निकळे भगवान करे ते साचू। नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनुं खबर छे .com चैनल पर। हूँ आपनो मित्र श्यामल दवे। आपणे चर्चा करी रह्या छे गीताना ज्ञान विषे। आपणे जोयुं के दुख पड़े ने भगवान याद आवे अने सुख पड़े तो आई एम समथिंग आ माणसना मनमांथी निकळे छे, माणसनो ईगो बोले छे। हं, कंईक न करे नारायण ने कंईक बगड़ी जाए ने तो आपणा मोंमांथी निकळे भगवान करे ते साचું। અને જો કંઈક સારું થાય તો શું કહીએ છીએ? આ તો મેં કર્યું, આ મારાથી થયું અને મારી મહેનતથી થયું। સારું થાય તેનો યશ તમે ભગવાનને આપતા નથી અને ખરાબ થાય તો યશ અપયશ એ ભગવાનને સોંપો છો। યશ તમારો ને અપયશ ભગવાનનો, આ ભેદ જ્યાં સુધી આપણામાં છે ત્યાં સુધી તમે સનાતન ધર્મ દ્વારા પ્રભુને પ્રાપ્ત કરવા ખૂબ જ કઠિન બને છે। પ્રભુ તો ખૂબ સરળ છે, ઊભો છે। હં, કૃષ્ણ પરમાત્મા સાક્ષાત તમારી પાસે આવવા માટે ઊભો જ છે, પણ એ કોની પાસે જાય? હં મિત્રો, ખૂબ નાની એવી વાત છે કે પ્રભુ કોની પાસે જાય છે અને પ્રભુ કોને બચાવે છે। એક સમયનો એક કાળ કૃષ્ણ પરમાત્મા જ્યારે કનૈયાલાલ તરીકે નાના હતા, બાળપણની વાત હતી, અને મા યશોદા એમને લઈને યમુના મહારાણાની પૂજા કરવા માટે જાય છે। યમુનાના કાંઠે બેઠા છે, એક સહસ્ત્ર દીપક પ્રજ્વલિત કરી યમુનાને સમર્પણ કરવા માટે ગયા છે। કનૈયો એમની સાથે છે, કનૈયો બાળ સ્વરૂપ નટખટ। એમણે કહ્યું, મા તમે યમુનાજીની પૂજા કરો, હું કાંઠે દૂર જઈને બેસું છું। યશોદા માતાએ કહ્યું, ભલે। અને કૃષ્ણ કનૈયો દૂર જઈને પાણીમાં પગ બોળીને આનંદ કરી રહ્યા હતા। આ બાજુ મા યશોદા કેળનું પાન એની ઉપર દીપક મૂકે, પ્રગટ કરે અને યમુના મહારાણીને સમર્પિત કરતા જાય। એક 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 કરીને દીપકો ધીરે 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 જળમાં વહાવે છે, યમુના મહારાણીનું સ્પાન કરતા જાય, યમુના મહારાણીનું નામ લેતા જાય અને યમુના મહારાણીને સમર્પિત કરતા જાય। સમય વીતતો ગયો, લગભગ અડધા દીપક એમણે યમુના મહારાણીને સમર્પિત કર્યા પછી મા યશોદાને થયું, લાવ જોઉં મારો કાનો શું કરે છે। અને કનૈયાને જોવા માટે જ્યાં દ્રષ્ટિ ફેરવે છે તો જોયું તો માતાને અચંબો થયો। એમણે શું જોયું? એમણે જોયું કે કનૈયો એ કેળના પાનવાળા દીપકો યમુનામાંથી કાઢીને કિનારા પર મૂકે છે, કાઢે અને કિનારા પર મૂકે। મા હસવા લાગ્યા અને માતાએ કનૈયાને બોલાવ્યો અને કહ્યું, કનૈયા અહીંયા આવ, શું કરે છે? કનૈયો નટખટ સ્વભાવનો દોડતા દોડતા આવ્યા કનૈયાલાલ, અને કનૈયાએ કહ્યું, માતા આ દીપકો જળમાં ડૂબીને બુઝાઈ ન જાય એટલે એની રક્ષા કરવા માટે હું એને કિનારા પર મૂકું છું। ઓહો હો હો, એવું કરે છે? મા ફરીથી હસવા લાગ્યા। કનૈયો કહે, કેમ હસો છો માતા? યશોદા માતા કહેવા લાગ્યા કે કાના, આ તો તે જે બચાવ્યા એ 50 દીપક છે, મેં અત્યાર સુધીમાં 500 જેટલા દીપકને વહાવ્યા, એમાંથી 50 દીપક છે ને એટલા જ તારા કિનારા પર છે, બાકીના 450 તો જો એ વેગમાં એ જળમાં આગળ વધી રહ્યા છે યમુના મહારાણીના જળમાં। ત્યારે કનૈયો મા યશોદાને હસતા હસતા જોવા લાગ્યો અને મા યશોદા પૂછે છે, કેમ હસે છે કાના? અને કનૈયાએ કહ્યું, મા આનો જવાબ હું તમને કહું। મા યશોદા કહે, હા ચોક્કસ કહે। તો મિત્રો, આનો જવાબ મા યશોદાને કનૈયો શું આપે છે એ જોવા માટે
અને એ સાંભળવા માટે જોતા રહો આપની ચેનલ ખબરછે.com. હું આપનો મિત્ર શ્યામલ દવે. મને રજા આપશો, ફરીથી મળીશું આવતા સપ્તાહે. નમસ્કાર.